वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितम् सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा तमाम भक्तों ने खूब हेत थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर चौथो तरंग 26मो भगवान श्रीहरिनु निर्दोषपणु थाळ जम्या अने संतो वगैरेने जमाड़िया ए प्रसंग आ तरंग में श्रवण करीशु। चरण पादुका पेर के चले धर्म कुमार एक पीतांबर ओढ़ लिए कर रुमाल ही धार। चरण पादुका पेर के चले धर्म कुमार एक पीतांबर ओढ़ लिए कर रुमाल ही धार। धर्मपुत्र धर्मनंदन एवा धर्म कुमार श्रीहरिए चरणों में चाखड़ियों पहरी पाकशाला तरफ आग चालिया। एक पीतांबर ओढ़ियों हतो हाथ में रूमाल राख्यो हतो। हंस अने गजनी चाल करता पण श्रीहरिनी चाल अधिक सुंदर हती। ते चालने देखीने हंस अने गज पोताने धिक्कारता हता। श्री हरि धर्म कुमार आई बैठे पाट पर अनंत जन उद्धार प्रगट भये करुणा ही कर। अनंत जीवोना उद्धार करवा करुणा करीने प्रगट थयेला एवा धर्मकुमार श्रीहरि त्यां आवीने बाजोट उपर बैठा अनंत प्रकारना भोजनो बनाव्या हता। तेने पीरसीने वर्णी थाळ लाव्या। दूधपाक वगैरे जे बधा भोजन हता तेने दयाळु श्रीहरि जमवा लाग्या। पाछळनी कथा तमे बधा भक्तो जाणो छो। कार्याणी गाममां परम एकांतिक भक्तराज एवा माचा खाचरना दरबारमां महाराज बिराजमान छे। उत्तरायणनो पवित्र पर्व छे। मुक्तानंद स्वामी अने ब्रह्मानंद स्वामी जेवा सद्गुरु संतो साथे छे। महाराजे संकल्प कर्यो आ पुण्यकाळ छे पवित्र समय छे आवा समयमां पुण्यनुं कार्य करवुं जोईए माटे अमारे ब्राह्मणोने जमाडवा छे। भगवान श्रीहरिनो संकल्प जाणी माचा खाचरे पोतानी तमाम मिलकत संपत्ति प्रभुने माटे खुली मूकी दीधी। महाराज अमारू छे शुं आमां तमारू छे बधुं। धन्य छे भक्तोने કે જેણે પોતાનું સર્વસ્વ ભગવાનને અર્થે કરી રાખ્યું। જો કે આ સત્સંગની પરંપરામાં આપણે દાદા ખાચરની યાદ કરીએ છીએ, પણ દાદા ખાચરની જેમ સર્વસ્વ ભગવાન શ્રીહરિને અર્થે સમર્પિત કરનારા ભક્તોની મોટી હાર માળ છે હા ભક્તરા સુરા ખાચર। આજે સુરા ખાચરનો દરબાર લોયામાં સાક્ષી પૂરે છે। 150 વીઘાની વાડી સાક્ષી પૂરે છે।
લોયા ગામના રાજા હોવા છતાં ભગવાન શ્રીહરિને અર્થે, ભગવાન શ્રીહરિના સંતોને અર્થે પોતાનો દરબારગઢ, 150 વીઘાની વાડી, તમામ મિલકત, તમામ સંપત્તિ ભગવાન શ્રીહરિને કૃષ્ણાર્પણ કરી દીધી. એટલે તો એ લોયાધામનો મહિમા છે ને, અને એટલા માટે તો ગુરુજીને સંકલ્પ છે ને કે જેવા દાદા ખાચર એવા જ સુરા ખાચર, જેવું ગઢડું એવું જ લોયા. મહિમાની દ્રષ્ટિએ, સમર્પણની દ્રષ્ટિએ અને વચનામૃત પણ મહારાજ ગઢડામાં બોલ્યા, એવી જ રીતે લોયામાં પણ મહારાજે 18 વચનામૃતો કહ્યા. સંતોને ભણવાની પાઠશાળા હતી, ભણનારા 60 સંતો કાયમને માટે લોયામાં રહેતા હતા. મહારાજને મોટા મોટા સદગુરુ સંતો વારંવાર આવે જુદું, આવું દિવ્ય સ્થાન ત્યાં તમે જાણો છો. પૂજ્યપાદ ગુરુજી અત્યારે ત્યાં રહ્યા છે, મંદિરનું સરસ કાર્ય ચાલે છે. તમે બધા ભક્તોએ ખૂબ સમર્પણ કર્યું છે, ખૂબ સેવા કરી છે, ગુરુજી એટલા બધા રાજી થયા. એક મોટા પુરુષનો સંકલ્પ છે, આપણે તો એ સંકલ્પમાં જેમ પેલી ખિસકોલી ભગવાન રામના કાર્યમાં રેતી નાખતી હતી ને, તો પણ પ્રભુની કૃપાની પાત્ર બની. એમ આપણાથી જે થાય એ આ કાર્યમાં જોડાઈએ. હું કહેવા એ માગું છું, ઘણી વાર કથામાં કહું છું, આપણી શક્તિ, આપણા શ્વાસ, આપણો સમય અને આપણી સંપત્તિ જેટલી ભગવાનને અર્થે કામ લાગી એ જ સાચી સંપત્તિ છે, એ જ સાચો સમય છે, એ જ સાચી શક્તિ છે. બાકી તો બધું ગયું ગયું ને ગયું. રાવણ જોડે કંઈ નથી લઈ ગયો, હિટલર જોડે કંઈ નથી લઈ ગયો, લઈ ગયો છે. કોઈનું કોઈનું કોઈની સાથે જવાનું નથી. આ શરીર પણ માટીમાંથી થયું, માટીમાં મળી જવાનું છે. ધનાની ભૂમૌ પસવશ્ચ ગોષ્ઠે નારી ગૃહદ્વારી જનઃ સ્મશાને. ભેગું કરેલું ધન એની જગ્યા ઉપર એટલે બેંકોમાં જ પડ્યું રહેવાનું. જૂના સમયમાં લોકો જમીનમાં ડાળતા, તો ધન જમીનમાં રહેતું અને માણસો જતા રહેતા. ધનાની ભૂમૌ પસવશ્ચ ગોષ્ઠે, જૂના સમયમાં લોકો મોંઘા મોંઘા પશુઓ, વચનામૃતમાં મહારાજ કહે ને, જેના ઘરમાં એક ઘોડું છે એના કરતા જેના ઘરમાં 5 ઘોડા છે મોટો ગણાતો. અને આજે ઘોડાનો સમય ગયો, હવે ગાડીનો સમય. જેના ઘરે 1 ગાડી છે એના કરતા 5 ગાડી વાળો મોટો કહેવાય. 5 ગાડી છે, કેમરી કરતા BMW વાળો, BMW કરતા લંબરગીની ને પછી. હે, અમારા ભક્તો બધા હારી હારી ગાડી જોયા કરે છે, જો મળી જાય તો. ભેગા કરેલા પશુઓ ગૌશાળામાં રહેશે, સંગ્રહેલું ધન જમીનમાં ને જમીનમાં દટાયેલું રહેવાનું છે. નારી ગૃહદ્વારી, પત્ની સગી ઘરના દરવાજા સુધી આવવાની છે, સગાવાલા સ્મશાન સુધી આવવાના છે. આ શરીર પણ ચિતા સુધી આવવાનું છે, ચિતામાં સળગીને રાખ થઈ જશે. પછી તો આત્મા એકલો જ જવાનો છે, બીજું કોઈ સાથે આવવાનું નથી. કર્માનુગો ગચ્છતિ જીવ એક, કરેલા કર્મ એની સાથે જીવ જવાનો છે. સારા કર્યા હશે તો સારા, નરસા કર્યા હશે તો નરસા. ભક્તરાજ માચા ખાચરે સમર્પણ કર્યું, મહારાજ એટલા બધા રાજી થયા. બ્રાહ્મણોને બોલાવ્યા, બ્રહ્મભોજનની તૈયારી થઈ, અનેક ચોકા રચાયા, અનેક પ્રકારના પકવાન તૈયાર થયા. શ્રીજી મહારાજ બધું નિહાળવા આવ્યા છે. અને એ અરસામાં મહારાજ માટે સરસ મજાનો થાળ તૈયાર કરી મૂળજી બ્રહ્મચારી મહારાજને બોલાવવા માટે પધાર્યા છે. મહારાજ નીકળ્યા છે અને ભગા દોશીને મહારાજે કહ્યું છે, તમે બધા બ્રાહ્મણોને જમાડજો, સારામાં સારું જમાડજો. બ્રાહ્મણોએ શું જમવાનો સંકલ્પ કર્યો હતો દાદા? હા, ગોળ નથી ખાવો, સાકર ખાવી છે. અને એટલું બધું ઘી ખાવું છે, એટલું બધું ઘી ખાવું છે,
સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં ખબર પડી જશે. આવો મનમાં સંકલ્પ કરેલો બોલી તો શક્યા નહીં. અંતર્યામી શ્રીહરિએ જાણ્યું, એ જ સાકરના સીધા મગાવ્યા, અઢળક ઘી મગાવ્યું અને પાછું ભગાદોશીને કહ્યું કે બ્રાહ્મણોને એટલું જમાડજો એટલું જમાડજો, મનથી તૃપ્ત થઈ જાય ત્યાં સુધી જમાડજો, ઘીને સાકર આપજો અને રૂપિયો એક એક રૂપિયો બધાને દક્ષિણા આપજો. અને હરિભક્તોને બધાને આજ્ઞા કરી કે ભગાદોશી જેમ કહે એમ તમે બધા કરજો. એક ડિસિપ્લિન, એક વ્યવસ્થા કેટલી સરસ ભગવાન શ્રીહરિની છે. આજે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉજળાશ દેખાય છે. એની પાછળ, એના પાયામાં સર્વોપરી ભગવાન શ્રીહરિની આ બધી રીતો છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ પણ નાનો કે મોટો સમયો હોય, તમને વ્યવસ્થા, ડિસિપ્લિન સહજ દેખાશે. એનું કારણ છે ભગવાન શ્રીહરિની આ બધી રીતો. તમને બધાને પણ સુખી થવાનો માર્ગ એ જ છે, ફોલો વન. કૂતરાને ગારાવાળા પગ દેખાય અને ધોબી માને અને એની પાછળ દોડે વાંધો નથી, પણ બે જગ્યાએ ગારાવાળા પગ દેખાય ને બંનેની પાછળ દોટ મૂકે ને ત્યારે ધોબીનો કૂતરો વાટનો પણ નહીં ઘાટનો પણ નહીં. આજના સમાજની કઈક પરિસ્થિતિ આવી છે. રિસ્પેક્ટ ઓલ, ફોલો વન. આદર સહુનો કરો પણ આશ્રય તો એકનો જ કરો. ગુરુજીનું આ નાનું સૂત્ર આલોક માટે પણ અને પરલોક માટે પણ, આલોકમાં મુક્તિ કે ભુક્તિ માટે અને પરલોકના મહાસુખ માટે અત્યંત જરૂરી છે. ભગવાન શ્રીહરિ આવી રીતે આજ્ઞા કરી જમવા પધાર્યા. એ પ્રસંગ અત્યારે અહીંયા આપણે શ્રવણ કરીએ છીએ. મહારાજને વિવિધ પ્રકારના પકવાન પીરસ્યા છે, દૂધપાક વગેરે મહારાજ જમે છે. સાકર નાખીને બનાવેલો દૂધપાક, લાડુ, તે રીતે જલેબી, હરીસો, બિરંજ, બરફી, સૂતરફેણી, સાટા, બાસુંદી, ઘેબર અને મોહનથાળ વગેરે અપાર મિષ્ટાન બનાવ્યા હતા. પાર્થ ભગતને તો બહુ મજા ના આવે. પીઝા, પાસ્તા, નૂડલ્સ, બરીટો, ભગવાન પ્રેમને આધીન છે. ભક્તો જે જમાડે તે જમે. બહુ સરસ પ્રસંગ આવશે આગળ. રીંગણાનું અને સુરણ તથા પરવળ વગેરે અનંત પ્રકારના શાક કર્યા હતા. ઘીમાં તળેલા શાકના મોટા ઢગલા પડ્યા હતા. તે તળેલા શાક તો ઘણા જ સ્વાદુ થયા હતા. ભજીયા અને વડાનો તો કોઈ પાર ન હતો. બધી વસ્તુઓને જમતા જમતા શ્રીહરિ તેના સ્વાદને વખાણતા હતા. બધા જ પકવાન વગેરેના થાળ અલગ અલગ ભર્યા હતા. તેને દેખીને શ્રીહરિ ખુશ થતા હતા. જે આનંદવર્ણી થાળ બનાવવામાં ઘણા ચતુર હતા. આપણા શાસ્ત્રોમાં વિવેકની વાત આવે એમાં એક વિવેક બતાવ્યો કે આપણે કોઈને ત્યાં જમવા જઈએ, કંઈક સારી વસ્તુ બનાવી હોય, આપણે જમીએ તો સારી વસ્તુ માટે બે સારા શબ્દ બોલવા જોઈએ. ઘણા એવા મીંઢા હોય, એવા મીંઢા હોય, મહેમાન બનીને જાય, મોઢું ચડાવીને ફરે. સારી વસ્તુ જમતા જમતા મોઢું ચડાવેલું રાખે એટલે પેલા ઘરવાળા બધાને એમ થાય કે અમે બનાવ્યું, આમાં કંઈ સાકર ઓછી હશે, ઘી ઓછું હશે, પીરસવામાં કંઈક ખામી રહી ગઈ હશે, કેમ આમનું મોઢું આટલું બધું ગંભીર થઈ ગયું છે. વિવેક છે આ. અમેરિકામાં ભલે આમ તમને પ્રજામાં ગમે તે દેખાય, પણ વિવેકની બાબતમાં પ્રજાને તમારે દાદ આપવી પડે. તમે કોઈ જગ્યાએ ભીડ છે, રસ્તામાંથી નીકળો છો ઉતાવળથી, તો આગળ ચાલનારો માણસ એને ખબર પડે અને ઉતાવળ છે તો સહજ પાછો ખસી જાય. એક દરવાજામાંથી નીકળવું છે કોઈ હોલમાંથી, આગળ માણસ દરવાજાને નીકળી ગયો, એ પાછો દરવાજાને પકડી રાખે, કેટલી નાની વાતમાં ધ્યાન રાખે કે આ દરવાજો પાછળવાળા માણસને વાગી ન જાય. તમે રોડ પર જાઓ છો, સામેથી એક માણસ આવે છે, તમે સાઈડ પર ખસી ગયા, સામેવાળો સહજ તમારી સામે જોઈને થેન્ક યુ તો કહેશે જ. ને આપણે ત્યાં દેશી ટોક બોલે તો એટલું બધું બોલી નાખશે કે વરસાદ આકાશમાંથી વરસી જાય એટલું બધું બોલશે.
નહીં બોલે તો જાણે બાપે માર્યા વેર હોય એવું. શ્રીજી મહારાજની આ એક એક લીલા તમને અને અમને આલોકમાં રહેવાની રીત પણ શીખવાડે છે. મહારાજને કોઈ વસ્તુના વખાણ કરવા એમનો સ્વભાવ નથી, પરંતુ ભક્તોને રાજી કરવા માટે, ભક્તોએ કરેલો જે દાખલો છે એને બિરદાવાને માટે શ્રીજી મહારાજ આવી રીતે બે શબ્દ બોલતા ખૂબ સરસ જલેબી બનાવી છે, ખૂબ સરસ દૂધપાક છે, બહુ પ્રકારના શાક કર્યા હતા, પોતપોતાની જાતિમાં સર્વોત્તમ હતા, ભોજન સામગ્રી અત્યંત અનુપમ હતી, તેને અનંત બ્રહ્માંડોના અધિપતિ શ્રીહરિ જમતા હતા, સંતો હરિભક્તોને દરબારો એ બધા શ્રીહરિ થાળ જમતા હોય ત્યારે દર્શન કરતા હતા. શ્રીહરિ ધીરે ધીરે જમતા, ક્યારેક જમતા જમતા વચ્ચે જળપાન કરતા. શ્યામ સુંદર શ્રીહરિ જમતા જમતા પોતાનો ડાબો હાથ પેટ ઉપર ફેરવતા હતા. પ્રેમી ભક્તોના સુખરાશી અને અવિનાશી આવા શ્રીહરિ જમતા જમતા ઓડકાર ખાતા હતા. ભક્તોના હિત માટે શ્રીહરિ પ્રેમભાવથી જમતા હતા. પોતાની રીત તો અલૌકિક છે, તેને બીજો કોઈ પણ જાણી શકતો નથી. જે એકાંતિક ભક્ત હોય છે તે જ તેને ઓળખી શકે છે. મહારાજની આ જમવાની રીત, ધીમે ધીમે જમતા એટલે કે ચાવીને જમતા. ઘણા તો અત્યારે એટલી બધી ઉતાવળ કરે જમવામાં, કડવી વાત છે પણ કથા છે એટલે કેવી જોઈએ. ડાઇનિંગ ટેબલ ઉપર જેટલી ઉતાવળ કરે ને એને બાથરૂમમાં એટલી વાર શાંતિથી બેસવું પડે. તમારે નક્કી કરવાનું છે ક્યાં વધારે ટાઈમ સ્પેન્ડ કરવો છે. કહેવાય છે ને કે આતરડાને દાંત હોતા નથી. ધીમે ધીમે જમતા, ચાવીને જમતા, વચ્ચે જળપાન કરતા. ઘણા તો જમવાનું શરૂ કરે એટલે એક્સપ્રેસ ટ્રેનની જેમ કરે, વચ્ચે સ્ટેશન આવે જ નહીં, નોન સ્ટોપ પૂરું થઈ જાય. પણ વચ્ચે જળપાન કરે, સ્વાસ્થ્ય માટે પણ સારું છે, ભોજનની પાચન પ્રક્રિયા માટે પણ એ ઉપયોગી છે. આવી રીતે મહારાજ જમતા. સદગુરુ આધારાનંદ સ્વામી એક સરસ વાત નોંધે છે અહીંયા. એક રસ આકાશ હે અણુ અણુ રહ્યો એક, આકાશ બિન ન વસ્તુ કો સબસે ન્યારો હે છે. એક રસ આકાશ હે અણુ અણુ રહ્યો એક, આકાશ બિન ન વસ્તુ કો સબસે ન્યારો હે છે. આકાશ અણુ અણુમાં છે, કણ કણમાં આકાશ છે. આકાશ એટલે સ્પેસ. વચનામૃતમાં મહારાજ એમ કહે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અણુ છે, અણુને પણ જો તોડવામાં આવે તો એની અંદર પણ અવકાશ એટલે કે આકાશ રહ્યો છે. આટલો સૂક્ષ્મ આકાશ અણુ અણુમાં વ્યાપીને રહ્યો છે, છતાં એ આકાશ બધા કરતા ન્યારો છે, બધાથી પૃથક છે. બધામાં આકાશ છે, બધું આકાશમાં છે, છતાં આકાશને કોઈનો સંગ નથી લાગતો. આકાશ પૃથ્વીમાં રહ્યો છે, છતાં પૃથ્વીની ગંધ આકાશને ગંધવાન નથી બનાવી શકતી. આકાશ પાણીમાં રહ્યો છે, આ કાગળ છે આને પાણીમાં નાખો તો શું થાય, શું થાય પાર્થ? ભીનો થઈ જાય, પલળી જાય, વાપરવા લાયક ન રહે. આકાશ પાણીમાં રહ્યો છે છતાં પલળતો નથી. આકાશ વાયુ સાથે રહ્યો છે, છતાં તમે જો વાયુનો એને સંગ નથી લાગતો. આકાશ અગ્નિ સાથે રહ્યો છે પણ અગ્નિને સળગાવી નથી શકતી. કહેવાનું પૃથ્વી, જળ, તેજ, વાયુ આ ચારે ચાર તત્વમાં આકાશ રહ્યો છે, ચારે ચાર તત્વ આકાશમાં રહ્યા છે, તેમ છતાં આકાશ બધાથી પૃથક છે. ભગવાન શ્રીહરિનું એક સ્વરૂપ છે, આકાશની જેમ નિર્લેપ રહે છે. વનવિચરણમાં ભગવાન શ્રીહરિ નીલકંઠવર્ણી રાત્રે સૂતા હોય, સદગુરુ આધારાનંદ સ્વામીએ નોંધ્યું
રાત્રે મહારાજ એક વૃક્ષ નીચે સૂતા હોય, અડધી રાત્રે મહારાજને ઊંઘ ઉડે, નીલકંઠ વર્ણી ઊભા થાય, અડધો માઇલ બે માઇલ ચાલે, થોડો થાક લાગે, પાછા બીજા ઝાડ નીચે સૂવે. વન વિચરણ દરમિયાન મહારાજ ઘણી વખત તો આખી રાત એક ઝાડ નીચે સૂતા નથી. ત્યારે સ્વામીએ નોંધ્યું, નીલકંઠ વર્ણી આવી રીતે આકાશ વૃત્તિથી રહેતા હતા. કેવી રીતે? આકાશ વૃત્તિથી. આપણને જો કોઈ જગ્યાએ સારી બેસવાની જગ્યા મળી જાય, સારી સુવાની જગ્યા મળી જાય, તો આપણે નક્કી કરી નાખીએ શું અહીંયા નહીં, હવે અહીંયા રહી જવું, એમ સુઈ જવું નહીં. સુઈ જવું તો જે સારી વાત છે, શું નક્કી કરી નાખીએ દાદા? રહી જવું. નીલકંઠ વર્ણી એક ઝાડ હોય એની નીચે સૂતા હોય, છતાં પણ પ્રભુ અડધી રાત્રે જાગે, ઊભા થઈને ચાલતા થઈ જાય. એને સ્થાનનો, એને વ્યક્તિનો, એને પદાર્થનો કોઈ પણ જગ્યાએ લેપ એટલે કે બંધન થતું ન હતું. આવી રીતે આકાશ વૃત્તિને મહારાજે ધારણ કરી હતી. પછી સત્સંગમાં આવ્યા, રામાનંદ સ્વામીની આજ્ઞાથી મહારાજા સત્સંગમાં રહ્યા, હરિભક્તોની કરેલી સેવા એને સ્વીકારવા લાગ્યા, વસ્ત્ર અલંકાર પહેરવા લાગ્યા, મેવા મીઠાઈ જમવા લાગ્યા. પરંતુ તેમ છતાં વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે, અમે સત્સંગમાં આવતા પહેલા અમારું ચિત્ત જેવું વિરક્ત હતું એવું ને એવું આજે પણ છે. વચનામૃતમાં મહારાજે પોતાના ચિત્ત માટે એક દ્રષ્ટાંત આપ્યું. મહારાજે પોતાના મન માટે એક દ્રષ્ટાંત આપ્યું. જેવી રીતે મૃત્યુની પથારીએ સૂતેલો વ્યક્તિ, એને બધામાંથી આસક્તિ ટળી જાય અને એના સગા સંબંધીઓ બધાને પણ એ મરનારા વ્યક્તિમાંથી આસક્તિ ટળી જાય. મરણ પથારીએ સૂતેલા માણસની મનની વૃત્તિઓ બધામાંથી પાછી વળી જાય, એવી જ રીતે મહારાજ કહે, અમને આ જગતના બધા પદાર્થોમાંથી વિરક્તિ થઈ ગઈ છે. આવું સદાય વર્તે છે, વિચારો, આવું સદાય વર્તે છે. ભલે આપણે આટલી હદ સુધી ન પહોંચીએ, પણ આ રસ્તે તો ચાલવું પડશે. હા, મેં હમણાં કથામાં વાત કરી હતી નરેશભાઈ, કોઈ પણ રસોઈ બનાવો, તમે ખીચડી બનાવો, રોટલી બનાવો, શાક બનાવો, ભાજી બનાવો, પાઉભાજી બનાવો, કોઈ પણ પીઝા બનાવો, કોઈ પણ રસોઈ, આપણે ખીચડી એક્ઝામ્પલ તરીકે લઈએ, ખીચડી સારી મીઠી ત્યારે લાગે, ખીચડી મધુર ત્યારે લાગે, ચોટે નહીં ત્યારે. ખીચડી જો કુકરમાં ચોટી જાય, ત્રણ વિસલની જગ્યાએ પાંચ કે સાત વિસલ વાગી જાય, આપણે બેધ્યાન બની જઈએ અને ખીચડી કુકરમાં ચોટી જાય તો મીઠી લાગે? ખીચડી ત્યાં સુધી જ મીઠી લાગે, એ કુકરમાં ચોટી નથી. એ ચોટી જાય ને એની મીઠાશ પણ મરી જાય, એ ચોટી જાય ને એમાંથી દુર્ગંધ આવે, ખબર છે ને, ચોટી જાય ને ખાવા લાયક ન રહે. એમાં દુનિયામાં પણ એટલું યાદ રાખજો, જેટલા સારા કાર્યો થયા છે, જેટલા ઇતિહાસની અંદર, ધર્મ જગતમાં, ભૌતિક જગતમાં, ઇતિહાસમાં જેટલા સારા કાર્યો થયા છે, એ બધા સારા કાર્યની મીઠાશ એ કાર્ય કરનારા વ્યક્તિઓ ચોટ્યા નહોતા ત્યાં સુધીની હતી. ખીચડી ચોટે નહીં તો જ મીઠી લાગે, એમ કાર્ય કરનારો વ્યક્તિ આસક્ત ન બને, પોતાના કાર્યની અંદર લોપાઈ ન જાય, તો એ કાર્ય અતિ મીઠું બને, એ કાર્ય અતિ દિવ્ય બને, એ કાર્ય અતિ ભવ્ય બને. પણ હું કહું છું ને, ઘણીવાર કથામાં માખી સાકરના ગાંગડા ઉપર બેસે એ પ્રોબ્લેમ નથી. માખીને ભૂખ લાગે, માખીને ગળી વસ્તુ ભાવે, આ સહજ છે. નો વન કેન એવોઇડ ધ નેચર, આ નેચર છે, પ્રકૃતિ છે. સાધુ હોય કે સંસારી હોય, ભૂખ તો લાગવાની જ, એને પેટ પૂરું કરવા માટે કંઈક જરૂર પડવાની જ. પણ ક્યાં પ્રોબ્લેમ છે? આપણે ચોટ્યા છીએ, ખીચડી જેમ ચોટી જાય છે ને એમ ચોટ્યા છીએ. આપણી વાસનાની દુર્ગંધ એટલી બધી ફેલાઈ ગઈ છે પરિવારમાં, સમાજમાં, રાષ્ટ્રમાં, આપણી આસક્તિની દુર્ગંધ એવી ફેલાણી છે ને, આપણા સારા કાર્યો આપણે જેને માનીએ છીએ ને સમાજને સ્વીકારી નહીં શકે. કારણ કે
ચોટેલી ખીચડી ખાવાલાયક ન રહે, એમાંથી દુર્ગંધ નીકળે, એમાં મીઠાશ મરી જાય, એવી રીતે આસક્તિથી થયેલું કાર્ય, વાસનાથી થયેલું કાર્ય પોતા માટે કે બીજા માટે બધા માટે નુકસાન કરનારું જ છે. ભૂખી થયેલી માખી સાકરના ગાંગડા ઉપર બેસે, નો પ્રોબ્લેમ. ભૂખી થયેલી માખી મધના ટીપા ઉપર બેસે તો મીઠાશ તો લાગવાની થોડી વાર, પણ પછી એના પગ ચોટી જવાના, ભયંકર મૃત્યુ આવવાનું, આખી જિંદગી એની ખલાસ થઈ જવાની. એમ આપણે જો ચોટ્યા તો યાદ રાખો, માખીનું જીવન જેમ ખલાસ થઈ જવાનું, ગરોળીક કોઈ આવડશે એને પકડી પાડશે, એમ આપણે ચોટ્યા તો સમજો જમના દૂતો આવવાના જ, જમપુરીમાં ભોગવવાનું છે જ. માટે ગ્રહસ્થ કે ત્યાગી, કેવી સરસ આપણા શાસ્ત્રોમાં વાતો લખી, તેન ત્યક્તેન ભુંજી થાહા. ત્યાગીનો તો માર્ગ જ છે ત્યાગનો, વૈરાગ્યનો, એને તો આસક્ત નથી જ થવાનું. પણ ગ્રહસ્થો છે એ સંસારમાં રહ્યા છે તો પણ લખ્યું, તમે ભોગ ભોગવો છો તેન ત્યક્તેન ભુંજી થા. તમને દરેક વસ્તુ ભગવાને આપેલી છે, શક્તિ ભગવાને આપેલી છે, બુદ્ધિ ભગવાને આપેલી છે, આજ્ઞા પણ ભગવાને આપેલી છે. એ મહારાજની આપેલી આજ્ઞા પ્રમાણે, મહારાજની આપેલી શક્તિથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિ વગેરેથી સંસારનો તમે મર્યાદામાં રહીને ભોગ કરો છો ને, તો તમે પણ સંસારમાં રહીને સાધુ સમાન જ છો. ત્યાગાશ્રમ કે ગ્રહસ્થાશ્રમ, આ બંનેમાં અનાસક્તિ બહુ જરૂરી છે, અત્યંત જરૂરી છે. મુક્ત સંગહ સમાચર લોકમાન્ય તિલક શ્રીમદ ભગવદ્ ગીતાનું ભાષ્ય લખે. ગીતાના ત્રણ યોગ હતા, ભક્તિયોગ, કર્મયોગ અને જ્ઞાનયોગ. તમામ આચાર્યો ત્રણ યોગની જ ચર્ચા કરતા હતા, પણ લોકમાન્ય તિલક પોતાના ભાષ્યમાં એક નાની વાત લખે, હૃદય સ્પર્શી જાય એવી વાત છે, કે આ ગીતાનો એક શબ્દમાં સાર કાઢવો હોય ને, અનાશક્તિ યોગ મુક્ત સંગહ સમાચર. અર્જુનને કહ્યું, તું માર, યુદ્ધ કર, તારી સામે બાપના બાપ પિતામાં ભીષ્મ આવે એને પણ માર. કપટથી મળ્યા, છળ કરીને મળ્યા, યુદ્ધ કરાવી ગુરુની હત્યા, કેટલી બધી, કેટલું બધું કરાવ્યું, પણ તેમ છતાં અર્જુન એ બધું કરતો રહ્યો. કરિષ્યે વચનમ તવ, પ્રભુ જેમ તમે કહેશો એમ કરીશ. એને પાપનો ભાર નહોતો કે પુણ્યને આસક્તિ નહોતી, પાપ અને પુણ્ય બંનેથી મુક્ત થઈ ગયો. કેવળ પ્રભુ તમે જેમ કહો છો એમ કરું છું બસ. આપણે મોટા ભાગના જીવો આપણી આસક્તિને લીધે, આપણા અહંકારને લીધે ડૂબી જઈએ છીએ. એકાદ એવા મોટા પુરુષ બસ એના ચરણોમાં પ્રીતિ કરી, મહાજનો એન ગતઃ સપંથા, આવી રીતે જો જીવન જીવીએ ને તો એમાંથી નીકળી જઈએ. શ્રીજી મહારાજે તો આ ટ્રેનિંગ બહુ આપી હતી. બ્રહ્માનંદ સ્વામી વડતાલનું મંદિર કેટલું ભવ્ય કરે, પાયામાં 9 લાખ ઈંટો નાખે, આવું મહાન મંદિર સ્વામી બનાવે, મૂર્તિ પ્રતિષ્ઠા થાય, બીજે જ દિવસે શ્રીજી મહારાજ સ્વામીને આજ્ઞા કરે, સ્વામી અમારે તમને અમારી સાથે લઈ જવા છે, ચાલો. સ્વામી કે, મહારાજ મારા કપડા પૂજા, મહારાજ કે, સ્વામી ચિંતા ન કરો, અમે વ્યવસ્થા કરી દેશું, પૂજા ન લેવા દે, કપડા ન લેવા દે. અને બ્રહ્માનંદ સ્વામી નીકળી જાય. બ્રહ્માનંદ સ્વામીને લેવા માટે નહીં, શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીની પરીક્ષા કરી, આવું આલિશાન મોટું મંદિર કર્યું, પરસેવો પાડીને, લોહી રેડીને, ઉજાગરા કરીને, ભીખ માગીને, જોઈએ તો ખરા બ્રહ્માનંદ સ્વામી આમાં આસક્ત થયા છે કે નહીં. શ્રીજી મહારાજે પરીક્ષા લીધી બ્રહ્માનંદ સ્વામીની. બ્રહ્માનંદ સ્વામી 100% નહીં, 101% મેળવા, વિચાર તો કરો. શું એ ભગવાનની પરીક્ષા, અને પરીક્ષા આપનારા એ સંતોને પણ લાખ લાખ વખત ધન્યવાદ છે ને. એ દાદા આપણે તો સારી જગ્યા મળે, હવે બેસી જઈએ બસ છે ને. આ કામ શ્રીજી મહારાજે કર્યું, સંતો પાસે અઢળક પ્રવૃત્તિ કરાવી, પણ આસક્ત ન થવા દીધા. ગ્રહસ્થાશ્રમે હરિભક્તોને આજ્ઞા કરી, દાદા ખાચરને પરણાવ્યા, બીજું લગ્ન કરાવ્યું, પણ એમને પણ ગ્રહસ્થાશ્રમમાં આસક્ત ન થવા દીધા. આજ્ઞાથી કરો, આજ્ઞા પ્રમાણે કરો, ધર્મને સાથે રાખીને કરો. એક ત્યાગાશ્રમી ત્યાગાશ્રમમાં રહીને ભગવાનની ભક્તિ કરે છે,
અને ગ્રહસ્થાશ્રમી ગ્રહસ્થાશ્રમના બધા નિયમને પાળીને ભક્તિ કરે છે તો બંને આ સત્સંગની રીત પ્રમાણે સરખી રીતે ભગવાનના ધામના અધિકારી છે। વચનામૃતમાં મહારાજે વાત કરી પણ ગ્રહસ્થાશ્રમના ધર્મ પાળે તો ભગવાન શ્રીહરિનું આ અનાસક્તિપણું છે। ભગવાન તો ભગવાન જ છે છતાં આકાશની જેમ નિર્લેપ છે। બીજું દ્રષ્ટાંત આપે છે સૂર્ય ચંદ્ર મૂર્તિમાં નહીં અણુ અણુ રહે અનુસ્યોત નિર્મલ સ્થાન દેખાત હે કોઈ મે રહે ન ખોત કોઈ મે રહે ન ખોત। સૂર્ય ને ચંદ્ર આકાશમાં મૂર્તિમાન છે। પ્રકાશ દ્વારા આ પૃથ્વીના ખૂણા ખૂણામાં અણુ અણુમાં વ્યાપ્ત છે। આકાશમાં સૂર્ય આવે ઘર ઘરમાં પ્રકાશ આવે છે ને ઘર ઘરમાં પ્રકાશ આવી જાય વ્યક્તિ વ્યક્તિમાં પ્રકાશ આવી જાય પણ તેમ છતાં એ સૂર્યનો પ્રકાશ અલિપ્ત છે। નિર્મલ સ્થાન દેખાત હે કોઈ મે રહે ન ખુદ એ પ્રકાશ બંધાતો ક્યાંય નથી। એ અમેરિકનના ઘરમાં જાય તો એ અમેરિકન જેવો નથી થઈ જતો વેસ્ટનાઇઝ। ઇન્ડિયનના ઘરમાં જાય તો ઇન્ડિયન જેવો નથી જેવો છે એવો ને એવો જ। આટલી બધી જગ્યાએ ગયા પછી પણ એ પ્રકાશ ગંધે કરીને શીતળતાએ કરીને આ દુનિયાના પાસે કરીને એ જરાય પણ લેપાતો નથી એટલા માટે એ નિર્લેપ રહે છે। એવી જ રીતે ભગવાન શ્રીહરિ સર્વત્ર છે છતાં નિર્લેપ રહે છે। સ્વાદ આદિ કોઈ પદાર્થમાં બંધાતા નથી। મહારાજ જમે છે વખાણ કરે છે ન સમજનારો તેને એમ થાય આ તો મહારાજ ને જલેબી બહુ ભાવી ગઈ લાગે છે પણ એ મહારાજ પોતાના ભક્તોને રાજી કરવાને માટે પંચ વિષયને અંગીકાર કરે છે। શ્રીહરિ તો ભક્તજનોને માટે અનંત ચરિત્ર કરે છે। ખરેખર તો શ્રીહરિ અલૌકિક છે અતર્ક્ય છે ક્યારેય કોઈના તર્કમાં આવતા નથી। બ્રહ્મા ભવ અને મહામુક્તોને માટે શ્રીહરિ અતર્ક્ય અને અકલ્પ્ય છે। શ્રીહરિ સર્વ ભોક્તા હોવા છતાં આકાશની જેમ નિર્લેપ છે। શ્રીહરિ આ મૃત્યુલોકમાં પ્રગટ થઈને અનંત ચરિત્ર કરે છે તે ચરિત્ર પણ ભક્તોને માટે જ કરે છે। પણ શ્રીહરિ તો પરિપૂર્ણ છે પોતે કંઈક અપૂર્ણતા જણાવે છે તે પણ ભક્તના હિતને માટે જ છે। આવી જેની સમજણ હોય તે જ ભક્ત રહે છે અને જે દોષની કલ્પના કરે છે તે ભક્ત જ નથી। ભગવાન અને મોટા પુરુષો પૂજ્યપાદ ગુરુજી ધારણા પરના વ્રત કરે છે। એટલું જ નહીં અત્યારે લોયામાં ગુરુજી જેવી રીતે રહે છે તમે જુઓ ત્યાં જઈને અઠવાડિયું ગુરુજી સાથે જો રહો તો ખ્યાલ આવે તમને કે મોટા પુરુષો કેવી અનાશક્તિથી જીવતા હોય છે। ત્યાં મજૂરો માટે કરેલા છાપરાઓ હતા એની અંદર સંતો રહેતા હતા ગુરુજી પણ અત્યારે એમાં જ રહે છે। તમે બધા દર્શન કર્યા હતા આપણે વિડીયો બતાવો એમાં હું એક કહેવા માંગુ છું એને સ્થાનનું બંધન નથી હોતું એને પદાર્થનું બંધન નથી હોતું એને વસ્તુ કે વ્યક્તિનું બંધન નથી હોતું એ જ મોટા પુરુષની મોટાઈ છે। હું ઘણી વાર કહું છું ને મોટા પુરુષોનું તન કદાચ આપણા જેવું ભલે દેખાય પણ મન એનું અતિ દિવ્ય હોય છે। એના મનમાં કેવળ ને કેવળ મહારાજ હોય છે એની આસક્તિ એક જ પ્રભુમાં એક પુરુષોત્તમ નારાયણમાં હોય છે। પ્રભુમાં પાગલ બનો એટલે તો ગુરુજી આપણને પણ સૂત્ર આપ્યું છે કરીએ બધું પણ આસક્તિ વિના। ભગવાને તમને શક્તિ આપી તમે ગ્રહસ્થાશ્રમી છો તમને શક્તિ આપી હોય અંબાણી જેવા બિઝનેસો કરો બિલ ગેટ્સ કરતા તમે આગળ વધો શક્તિ આપી છે જીવન આપ્યું છે ભગવાને કંઈક કરવા માટે પરંતુ આસક્તિ વિના જો કરશો ને ખીચડી ચોટે નહીં તો મીઠી ખૂબ લાગે એની મધુરતા એવી ને એવી રહી એમ આસક્તિ વિનાનું જે કાર્ય છે ને એ કાર્ય દિવ્ય બને છે અને ભવ્ય બને છે અનેક લોકોને શાંતિ આપનારું બને છે। જ્યારે સ્વાર્થ આવે છે ને ત્યારે બધી વસ્તુ મરી જાય છે।
આજના માણસનો સ્વાર્થ, આજના માણસનું મમત્વ, આજના માણસની આસક્તિ, આ ત્રણે વસ્તુ એક છે. મારું શું? મમત્વ, સ્વાર્થ, આસક્તિ. અરે મંદિરમાં આવે તોય સ્વાર્થ છોડી નથી શકતા, ભગવાનમાં પણ દોષને કલ્પે. ભગવાનને નિર્દોષ જાણે છે એ જ સાચો ભક્ત છે. ભગવાન અને સંતને વિશે જે દોષને કલ્પે છે તો સમજી લો એ ભક્ત જ નથી. હમણાં ગુરુજીએ સંતોની સભામાં કેટલી સરસ વાત કરી. ગટરના પાણીમાંથી ગંગાજળ નીકળે, હરીશભાઈ ગટરમાંથી ગંગાજળ નીકળે, પણ કાઢ્યું કોણે? જવાબ આપો, કોણે કાઢ્યું ભગત? ભગવાન દત્તાત્રેયજી વાત કરી હતી ગુરુજી. ગટરમાંથી ગંગાજળ નીકળે જ નહીં, પણ ભગવાનનો અવતાર દત્તાત્રેયજી એને ગટરમાંથી ગંગાજળ કાઢ્યું. કેવી રીતે? વેશ્યામાંથી ગુણ લીધો. વચનામૃતમાં મહારાજ વાત કરીને પ્રશ્ન પૂછ્યો, સત્સંગમાં અચળ પાયો કોનો છે? દત્તાત્રેયની જેમ જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ છે તે વેશ્યામાંથી ગુણ લીધો, કૂતરામાંથી ગુણ લીધો, એવી રીતે જે ગુણગ્રાહી દ્રષ્ટિવાળો છે એનો પાયો સત્સંગમાં અચળ છે. શ્રીજી મહારાજના શબ્દો બોલું છું. આ વાતને સમજાવતા ગુરુજી એમ કહે, ગટરમાંથી ગંગાજળ પ્રગટ થયું, વેશ્યામાંથી કોઈ ગુણ લઈ શકે ખરા? લઈ શકે? દત્તાત્રેયજી લીધો, બોલો. દુર્ભાગ્ય છે, આજના સમાજનું દુર્ભાગ્ય છે, એ ભગવાન જેવા વિભૂતિ પુરુષો ગટરમાંથી ગંગાજળ કાઢતા અને અત્યારના દુર્ભાગ્ય માણસો ગંગાજળમાંથી એમાંથી ગટર ઊભી કરે, બોલો. હવે ક્યાં જઈને અટકવાનો સમાજ? કાગડા જેવી વૃત્તિ થતી જાય છે, કાગડા જેવી. ભગવાનમાં દોષ કલ્પે, ભક્તમાં દોષ કલ્પે, સંતોમાં દોષ કલ્પે, આ પાપે કરીને એની બુદ્ધિ એવી મૂઢ થાય છે, સાપિત બને છે, એને પછી સારું દેખાતું જ નથી. આજે સંકલ્પ કરી નાખો. મહાત્મા ગાંધી ત્રણ વાંદરાની બહુ સારી વાત કરતા. આપણા ઉપનિષદો વેદોમાં પણ પ્રાર્થના છે, ભદ્રમ કર્ણે ભી શૃણુયામ દેવાહા ભદ્રમ પશ્યેમ અક્ષભી. અમે આંખથી કલ્યાણ થાય એવી જ વસ્તુ જોઈએ, કાનથી કલ્યાણ થાય એવી જ વસ્તુ સાંભળીએ. આજે આપણે નક્કી કરીએ, સારી વસ્તુ જોવી છે, સારી વસ્તુ સાંભળવી છે અને સારી વસ્તુ બોલવી છે. ખરાબ વસ્તુ જોવી નથી, ખરાબ વસ્તુ સાંભળવી પણ નથી, ખરાબ વસ્તુ બોલવી પણ નથી. ચારે બાજુ જ્યારે યુગ એવો આવી રહ્યો છે, નિંદા ટીકા કુથલી, આપણે એમાંથી બહાર નીકળીએ. કેવી મહારાજ વાત કરે છે, ભગવાનને વિશે દોષ કલ્પે છે ભક્ત જ નથી. હરિભક્ત માને વિમુખ જીવમાં આટલો જ ફેર છે. ભગવાનની બધી વાત અતર્ક્ય છે એમ જે માને હરિભક્ત છે, પણ અતર્ક્ય હરિચરિત્રમાં તર્ક કરે એ આસુરી જીવ છે. ઘણી વાત હોઈ શકે, આપણને ન સમજાય, આપણી બુદ્ધિમાં ન આવે, ત્યારે આપણે એમ માનીએ તો મોટા પુરુષ છે. એને કંઈ વિચારીને જ કર્યું હશે ને? એને કંઈ યોગ્ય જ કર્યું હશે ને? બધી વાત કે આપણી બુદ્ધિમાં આવી એવી હોય? બધી વાત આપણી બુદ્ધિમાં આવી હોય? ન હોઈ શકે. આ દુનિયાનો સામાન્ય માણસ આપણી બુદ્ધિમાં નથી આવતો, એક નાનો બાળક નખરા કરે એ આપણી બુદ્ધિમાં નથી આવતા, તો ભગવાનની લીલા આપણી બુદ્ધિમાં આવી જાય? ન આવે. એટલે ગુરુજી વારંવાર કહે છે, એટલે ગુરુજી કોઈ સત્પુરુષ હોય, આપણે એની સાથે રહીએ છીએ એક વાર બે વાર, એ ખાતા પીતા જોતા જણાશે રે, આશય એના અંતરનો ઉઠે બેસે બોલે કળાશે રે, પાસે વસતા એ નરને. એકવાર સાધુની સાથે એને જમતા, એને સૂતા, એને ઉઠતા, એને બેસતા બધી ક્રિયામાં જોઈ લેવા, પણ એકવાર જોયા પછી ખબર પડે આ સાચા સંત છે, પછી બુદ્ધિને તાળું મારી દેવાનું, પછી બુદ્ધિને બંધ કરી દેવાની, પછી એટલું નક્કી કરી નાખવાનું મને સમજાય કે ન સમજાય, પણ આ સાધુ જ મારું કલ્યાણ કરે એવા છે. આવી રીતેના ચરણમાં પોતાના જીવનને સમર્પિત કરી દેવું એટલે પોતાની જાતને શિષ્ય બનાવવું.
આજે ભયંકર યુગ આવી રહ્યો છે. દીકરો બાપ સામે એવા ભયંકર તર્ક કરે આ કળિયુગમાં. આ કળિયુગના શિષ્યો ગુરુઓ સામે એવા દાવા માંડે છે, જ્યારે એમ થાય ગુરુ નિષ્ઠા શું છે ખબર જ નથી. કોને ગુરુ નિષ્ઠા કહેવાય, કોને વિશ્વાસ કહેવાય, કોને ભગવાનનો નિશ્ચય કહેવાય. દાદા ખાચરને શ્રીજી મહારાજ આશીર્વાદ આપે, સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ છે, અનંત ઐશ્વર્ય બતાવ્યા છે, ઐશ્વર્યના અધિપતિ છે. દાદા ખાચરનો કોર્ટમાં કેસ ચાલે, દરબારમાં અનાજના દાણા ખૂટી પડ્યા છે. મહારાજ દાદા ખાચરને ભાવનગર મોકલે, જા દાદા તારો વિજય થશે. એકવાર નહીં, કેટલી વાર? 19 વાર મોકલ્યા છે. 19 વાર દાદા ખાચર પાછા આવે, કોઈ નિવેડો ન આવે, છતાં પણ દાદા ખાચર નિષ્ઠા વધતી ને વધતી વધતી ને વધતી. મહારાજ મારું કામ થાય તોય તમે ભગવાન છો, અને મારું કામ કદાચ ન થાય તોય તમે તો ભગવાન છો છો અને છો. કેવી નિષ્ઠા, કેવી નિષ્ઠા! આવી નિષ્ઠા રહી ખરી? નરસિંહ મહેતાનું બધું જ બગડતું જાય, તમે જુઓ બધું જ બગડતું જાય. દીકરી વિધવા થાય, દીકરો મરી જાય, મેતી મરી જાય, ખબર છે ને, ઘરમાં રોજ નવું. અને તોય નરસિંહ મહેતા રાજી, ભલું થયું, ભાંગી જંજાળ, સુખે ભજસો શ્રી ગોપાલ. નરસિંહ મહેતા બનવું હોય ને તો આ રસ્તે ચાલવું પડશે. હા, દાદા ખાચર બનવું હોય ને તો આ રસ્તે ચાલવું પડશે. આપણે આપણા સ્વાર્થમાં, આપણે આપણા જ સવાલમાં ઉભા છીએ એટલા બધા આપણને ભગવાન અરે મતલબ જ નથી. આ તો બોલાય નહીં પણ બોલી દઉં, વચ્ચે એક શાયરી યાદ આવી. ફૂલો થયા પ્લાસ્ટિકના, એમાં સુગંધ ક્યાંથી હોય? ફૂલો થયા પ્લાસ્ટિકના, એમાં સુગંધ ક્યાંથી હોય? અને અનાજ થયા હાઇબ્રિડના, એમાં તાકાત ક્યાંથી હોય? કપડાં થયા ટૂંકા, તેમાં શરમ ક્યાંથી હોય? અને ભક્તો થયા સ્વાર્થના, એમાં વળી ભગવાન ક્યાંથી હોય? ભગવત તત્વને જાણવા માટે આપણે સ્વાર્થથી દૂર થવું પડશે, શ્રદ્ધાની આંખો ખોલવી પડશે. જો શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની જરૂર નથી. કુરાનમાં ક્યાંય પણ પેગંબરની સહી નથી. શ્રદ્ધા કેવી હોય, વિશ્વાસ કેવો હોય! દાદા ખાચર ને ભગવાન સ્વામિનારાયણમાં શ્રદ્ધા, જુઓ કેવો વિશ્વાસ. અરે ઇતિહાસમાં તમે જાણો છો, ગુરુ દ્રોણ રાજગુરુ હતા, રાજકુમારોના ગુરુ હતા. એની પાસે એક ભીલ બાળક એકલવ્ય આવે, મારે શિષ્ય થવું છે, મને ભણાવો. ના પાડી દીધી, હું તો રાજ્યનો ગુરુ છું, રાજકુમારો સાથે તને રાખું તો મારી આજીવિકા જતી રહે. આમ લૌકિક દ્રષ્ટિએ સ્વાર્થી કોણ લાગે બેમાંથી? ના પાડી દીધી દ્રોણે, પણ એકલવ્યની શ્રદ્ધા છે, મારે ગુરુ કરવા તો દ્રોણને જ. માટીનું પૂતળું બનાવ્યું, આ મારા ગુરુ છે, આ દ્રોણ છે, પ્રગટ છે, એની સામે બેસી વિદ્યાભ્યાસ કરે. કથા તમે જાણો છો, હજારો વાર સાંભળી હશે, સાંભળી નાખી હશે, એટલે બહુ લાંબી નથી કરતો. એવી બાણ વિદ્યા શીખે, એવી બાણ વિદ્યા શીખે. કૂતરો ભસતો હતો, વિક્ષેપ થતો હતો, એના મોઢામાં બાણ માર્યા, બાણથી મોઢું ભરાઈ ગયું, બાણ વાગ્યા નહીં, મોઢું ભરી દીધું. આ દ્રશ્ય અર્જુને જોયું, આવો બાણાવળી કોણ છે દુનિયામાં? ગુરુ મહારાજ તમે તો એમ કહેતા હતા, અર્જુન તારા જેવી વિદ્યા દુનિયામાં કોઈને નથી આવડતી, આ વિદ્યા તો હું પણ નથી શીખ્યો. દ્રોણને પણ આશ્ચર્ય થાય, કોણ છે? તપાસ કરી, એકલવ્ય. અરે તારા ગુરુ કોણ? દ્રોણ. દ્રોણ તો હું છું, આપ જ મારા ગુરુ છો, આપની કૃપાથી આ વિદ્યા આવી છે. દ્રોણે દક્ષિણામાં શું માગ્યું? દ્રોણ એમ કહે, મેં તને વિદ્યા શીખવાડી હોય તો તારે મને દક્ષિણા તો આપવી પડશે. ગુરુ મહારાજ બોલો, એ દક્ષિણા આપી દઉં. અર્જુનની બાણ વિદ્યા અખંડિત રાખવા માટે દ્રોણે ત્યારે પણ એકલવ્યને કહ્યું કે તારો અંગૂઠો આપી દે. બાણ ચલાવવામાં અંગૂઠો અતિ અનિવાર્ય છે. વિચાર્યા વિના એકલવ્યએ પોતાનો અંગૂઠો કાપીને મૂકી દીધો. ઇતિહાસ એમ કહે છે, એકલવ્યની શ્રદ્ધા, ઇતિહાસ એમ કહે છે, એકલવ્યનો વિશ્વાસ, અંગૂઠા વિના પણ એ બાણ ચલાવી શકે, અર્જુન કરતા પણ મહાન બાણાવળી બન્યો.
પણ ક્યારે? શ્રદ્ધા ને વિશ્વાસ હતા ત્યારે ને. સદગુરુમાં આવો વિશ્વાસ જોઈએ, ભગવાનમાં આવો વિશ્વાસ જોઈએ. આ નિર્દોષ બુદ્ધિ જે છે ને, ભગવાનને ભગવાનના સંતને વિશે સંશય રહિત જે બુદ્ધિ છે ને, શ્રદ્ધામય જે બુદ્ધિ છે ને, વિશ્વાસમય જે બુદ્ધિ છે ને, એ જ આપણી જાતને અક્ષરધામ સુધી પહોંચાડી શકે. હમણાં થોડા દિવસ પહેલાની જ ગુરુજીની કથામાં શિકાગો ઘનશ્યામ ભગતના ઘરે 2 વર્ષ પહેલા ગુરુજીએ કથા કરેલી, સંતોની સભા હમણાં સાંભળતા હતા. કયું વચનામૃત હતું? વચનામૃતનો નંબર થોડો મને ભૂલાય છે, પણ ટૂંકમાં એનો સાર એ હતો કે ભગવાનમાં અને મોટા પુરુષમાં જ્યારે એવો આંધળો વિશ્વાસ જીવને થાય છે ને, ત્યારે એ ભક્ત એકાંતિક છે, અક્ષરધામનો અધિકારી છે. પ્રથમનું 15મું વચનામૃત, પ્રથમનું વચનામૃત 15મું વચનામૃત હતું. માટે શ્રીજી મહારાજ જમવા બેઠા છે, વખાણ કરે છે, અને સદગુરુ આધારાનંદ સ્વામી નોંધ લીધી, આકાશ બધામાં છે છતાં નિર્લેપ છે, સૂર્યચંદ્રનો પ્રકાશ કણ કણમાં છે છતાં કોઈનો પાસ લાગતો નથી, એમ ભગવાન સદા નિર્લોપ નિર્લેપ છે, સદા નિર્દોષ છે. સ્વાદ કરે છે છતાં નિસ્વાદી છે, લોભ કરે છે છતાં નિર્લોભી છે. ભગવાનનું ખાવું પીવું બોલવું ચાલવું બેસવું હસવું રોવું ઉદાસ થવું, કોઈ સામે જોવું કોઈની સામે ન જોવું, કોઈને બોલાવવું કોઈને ન બોલાવવું, આ પ્રોબ્લેમ છે. મોટા પુરુષ એકને બોલાવે એ રાજી થઈ જાય, પણ 3 કુરાજી થઈ જાય, કેમ અમને ના બોલાવ્યા? પ્રોબ્લેમ તો એટલો બધો છે, માણસના મનની કોઈ દવા જ નથી. એકને હાર પહેર્યા, બીજા 4 અમને કેમ હાર નહીં પહેર્યો હોય? કઈ નારાજ થઈ ગયા છે સ્વામીજી? એક હરિભગત હમણાં ફોન આવ્યો, સ્વામી તમે મારાથી નારાજ છો? મેં કીધું કેમ? હમણાં 2 મહિના તમારો ફોન, અલ્યા ભાઈ ફોન સ્વામી, 2 મહિના ગુરુજી જોડે જેટલા બિઝી હતા તને ફોન ક્યાં કરે સ્વામી? ઇન્ડિયાથી એક ભગતનો ફોન આવ્યો, સ્વામી તમે હમણાં કંઈક કુરાજી થઈ ગયા? મેં કીધું કેમ? હમણાં સ્વામી તમારો મેસેજ કે કંઈ મળતું નથી. ભલા માણસ મેસેજ મળે તો જ સ્વામી રાજી. કોઈના મન વિશે વિચારીને આપણે ચાલીએ છીએ, બહુ મોટી ભૂલ કરીએ છીએ. કોઈની સામે જોવું એ પણ કલ્યાણ કરનારું છે, કોઈની સામે નથી જોતા એ પણ કલ્યાણ. કેમ નથી જોતા? તો પણ આપણે શ્રદ્ધા રાખીએ છીએ ને, હશે મહારાજની આમાં પણ લીલા છે, મહારાજ મારા પર વધારે રાજી છે. મહારાજ એક વાત કરી, શું અમે કોઈને ખીજાઈએ ને તો એને પાછો વાળવા માટે થાળ આપીએ, પણ અમે મુક્તાનંદ સ્વામીને ખીજાઈએ ને તો થાળ ન આપીએ. અમને મુક્તાનંદ સ્વામી કોરનો એવો વિશ્વાસ, શું બોલ્યા? મુક્તાનંદ સ્વામી કોરનો એવો વિશ્વાસ કે ગમે એવા વઢ્યા હોય છતાં સ્વામી ક્યારે પાછા નહીં પડે, એટલે અમે આમ સ્વામીને રોજ થાળ આપીએ, વઢ્યા હોય ને તો અમને જરાય સંકોચ ન થાય. આવી રીતે ભગવાનને મોટા પુરુષને આપણો વિશ્વાસ આવે ને, આને ખાડામાં નાખી દઈશ ને, આને ચીરી નાખીશ ને એકવાર, આને ચીરીને મીઠું ભરી દઈશ ને, તો એ પણ આને વાંધો નહીં આવે. આ વિશ્વાસ મોટા પુરુષનો મળી જાય ને, આવી કૃપા આપણને મળી જાય ને, પતી ગઈ વાત. પણ આપણને હાર જ દેખાય છે ને પ્રોબ્લેમ. કોઈને બોલાવવું કોઈને ન બોલાવવું, કોઈને વગર વાકે ખીજાવવું, કોઈની સાથે હેત જણાવવું, કોઈની સાથે અભાવ જણાવો, કોઈને ખીજાય તો પણ પેલો પ્રેમથી હાથ જોડીને નિર્માનીપણે સાંભળ્યા કરે ને, મોટા પુરુષનું હૃદય રીઝી જાય, હા રાજી થઈ જાય. કેટલી કથાઓ છે, આ તો એક એક વાત ઉપર કથા કરવા જેવી છે, હા ક્યારેક લેવા જેવી છે. પ્રોબ્લેમ આટલામાં જ છે દાદા. કોઈની સાથે મૈત્રી જણાવવી, કોઈની સાથે અમિત્રપણું દેખાડવું, ક્યારેક ત્યાગ જણાવવો, ક્યારેક રાગ દેખાડવો, ક્યારેક માગી લેવું, ક્યારેક રાજા જેવું વર્તન, ક્યારેક રૈયત જેવું વર્તન, ક્યારેક મોટા ભૂપ જેવું દેખાવું, ક્યારેક ચૂપ દેખાવું, કોઈને ભગાડવું, કોઈનાથી ભાગવું, પરંતુ ક્યારે કોઈના લાગમાં આવતા નથી, આવી ભગવાનની અતર્ક્ય અનંત રીતો છે, તેને ખરેખર સમજી શકે તે બુદ્ધિમાન છે. ક્યારેય ભગવાન ભેખધારી હોય તો ક્યારેક ભગવાન સંસારી હોય, અને ક્યારેક બ્રહ્મચારી થઈને વર્તતા હોય, ક્યારેક ખાય ક્યારેક ન ખાય, જેવા ભક્ત હોય તેવા તેને લાડ લડાવે, જેમ સાકરનું શ્રીફળ હોય તેમાં ત્યાગનો કોઈ ભાગ ન હોય, બધા લોકો તેને પૂરેપૂરું ખાય છે,
જેમ ગંગાજળ હંમેશા નિર્મળ હોય છે, શુદ્ધ હોય છે, તેમ ભગવાન હંમેશા શુદ્ધ છે, છતાં તેઓ લૌકિક રીતે નીતને અપનાવતા હોય છે, તેમને બાધ કે નિર્બાધ જેવી કોઈ બાબત નથી, ભગવાન તો સ્વયં મહાન નિષ્પાપ છે. ગંગાજળ એમાં મળદું તરતું હોય ને તો પણ શું કહેવાય, એ ગંગાજળ જ કહેવાય. કાશીમાં મણિકર્ણિકા ઘાટ ઉપર તમે જાઓ, અરે બાપા અમે ગયા હતા, એકવાર આપણા મનમાં ચિત્રી થઈ જાય. હમણાં તો મોદી સાહેબે ગંગાને ચોખ્ખી ઘણી કરી દીધી છે, અત્યારે ઘાટ પણ ચોખ્ખા કરી દીધા છે. અમે જ્યારે કાશીમાં ભણવા માટે જતા, પરીક્ષા આપવા જતા, કાશીમાં ગંગાજીના દર્શન કરીએ આપણને અડવાનું મન ન થાય, પણ ગંગા તો ગંગા જ છે, એમાં મળદું પડ્યું તો પણ ગંગા છે ને. મરેલું મળદું ગંગામાં નાખવાથી ગંગા અપવિત્ર નથી થતી, પણ જે મરેલો માણસ છે એ પવિત્ર થઈ જાય છે, આ ગંગાનો મહિમા છે. અગ્નિમાં વિષ્ટા નાખવાથી અગ્નિ અપવિત્ર નથી થતી, પણ વિષ્ટા અપવિત્ર છે એ અગ્નિમાં નાખવાથી રાખ બની જાય, પવિત્ર બની જાય, આ અગ્નિનો મહિમા છે. અગ્નિ ભગવાનનું સ્વરૂપ છે. એ મોટા પુરુષો કંઈક ન સમજાય એવી ક્યારેક લીલાઓ કરતા હોય છે, એવી ચેષ્ટાઓ કરતા હોય છે, પણ ત્યારે જે સાચો ભક્ત છે એને એમ થાય આપણને ભલે નથી સમજાતું, પણ એ મોટા પુરુષ કરે છે, એમાં કોઈકનું કલ્યાણ છે, એમાં કોઈકનું હિત છે. ખબર છે ને તમને, એવી કેટલી બધી કથાઓ છે. આપણે થોડી કથાઓ આવતીકાલે સાંભળીશું. 26 ચોપાઈ પૂરી થઈ છે. બોલો ઘનશ્યામ મહારાજની જય.